हेलो फ्रेंड्स, वेलकम टू योर फेवरेट रसोई शो। तमे नानपण मां पेलू गीत सांभळ्यु छे, गौर मनोवार के सरियो रे नदीए नावा जाय रे गौर मां, सांभळ्यु छे ने? आजे खबर नहीं, सवार थी ज हुं आ गीत गाया ज करू छुं। ज्यार थी मने खबर पड़ी के सेजल बलावत आजे गौरी व्रत स्पेशल रेसिपी शीखवाना छे। यस, आजे बनवानी छे ब्रोकन व्हीट खीर, અને ત્યાર પછી સરસ મજાની મસાલા પૂરી। ત્યાર પછી વોર્મ એન્ડ કુક સલાડ નું સબ્જેક્ટ લઈને આવશે સ્મિતા શાહ, જેઓ શીખવશે ગ્રિલ્ડ પાઇનેપલ, અને ત્યાર પછી બનશે હની ચીલી સ્પ્રાઉટ્સ। છે ને ઇન્ટરેસ્ટિંગ? તો ચાલો શરૂ કરીએ છે આજની સ્વાદની સફર। દરેક ગર્લ્સ માટે આખા વર્ષમાં ગૌરી વ્રતના આ 5 દિવસ એકદમ સ્પેશિયલ હોય છે, એટલે ઉત્સાહ પણ એવો સ્પેશિયલ જ હોય। હા, એકદમ વીઆઈપી ટ્રીટમેન્ટ મળવાની હોય આ 5 દિવસોમાં સ્પેશિયલી। તમે કેટલા ગૌરી વ્રત કર્યા? મેં 5 ગૌરો કરી અને 5 વ્રત કર્યા। અચ્છા, અને તમે કેવી રીતે એન્જોય કરતા હતા, શું કરતા હતા એ વખતે? એક તો સ્કૂલમાં, સ્કૂલની વાત કરીએ તો ફ્રી ડ્રેસ પહેરીને જવાનું હોય, બહુ ખાસ કંઈ ભણવા કરવાનું હોય નહીં, અને હોમવર્ક ન મળે, હોમવર્ક ઓછું મળે, સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે તે કહ્યું એમ। સાંજના ટાઈમે ફરવા જઈએ ફ્રેન્ડ સાથે, મમ્મી ખાવાનું લઈને આગળ પાછળ દોડતા હોય છે, એટલે કહેવાય ને કે એકદમ સ્પેશિયલ, અને એ જે ટાઈમ હતો એ ટાઈમ હવે ક્યારે પાછો આવવાનો જ નથી। સાચી વાત છે, આપણે હવે આપણી આગળની જનરેશનમાં એ ટાઈમ જીવી શકીશું, પણ આપણો ટાઈમ પાછો નહીં આવે। તમે જ્યારે ફ્રેન્ડ્સને મળતા તો કેવી રીતે તમે એન્જોય કરતા, આઈ મીન જ્યારે જાગરણ હોય શું કરતા એ વખતે? જાગરણ વખતે ખાસ કહું તો અત્યારે જે ટીવી અને મોબાઈલનો જેટલો ક્રેઝ છે એવું તો હતું જ નહીં, બધી ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ કે જે અત્યારે રમાતી જ નથી, એ ગેમ્સ રમીને જ આખી સવાર પડતી હતી ત્યાં સુધી, અને એ જે હતું ને એ ટાઈમ અત્યારે ક્યારે પાછો આવવાનો જ નથી। યસ, આખો દિવસ ભૂખ્યા રહ્યા હોય, ઓછું ખાધું હોય, પણ રાત્રે જ્યારે રમવાનું આવે ને તો આપણામાં બહુ જ બધી એનર્જી આવી જતી, આખી રાત રમતા અને પછી સવારે 4 વાગે સૂઈ જતા। તો પછી આજે આપણે સરસ મજાની ગૌરી વ્રત સ્પેશિયલ બ્રોકન વ્હીટ ખીર બનાવવાના છે, એના માટેની સામગ્રી જણાવી દો। ઘી છે, ઘઉંના ફાળા, દૂધ, ખાંડ, બદામ, પિસ્તા, ફ્રેશ કોપરું છે, જાયફળ, ઇલાયચી અને કેસરવાળું દૂધ। ઓકે, શરૂ કરીએ, ગેસ ઓન કરીએ, ઘી લઈએ છે અરાઉન્ડ 1 ટીસ્પૂન। ઓકે, ઘી ગરમ થાય એટલે અરાઉન્ડ 1/4 કપ જેટલા ઘઉંના ફાળા લઈએ છે, બાફીને લીધેલા છે એ એડ કરીશું। ઘઉંના ફાળાને ઘીમાં પ્રોપર શેકી લઈએ છે। ઓકે, ફ્લેમ કેવી રાખવું? મીડિયમ ફ્લેમ પર શેકીશું। આ ખીર એકટાણું કરતા હોઈએ એ ટાઈમે લેવાશે, ઘઉં છે એટલા માટે। વ્રત હોય એટલે ગળ્યું ગળ્યું જ વધારે ખાવાનું હોય, એટલે શ્રીખંડ છે, મઠો, બાસુંદી, આટલો બધો હેવી ઇન્ટેક જ આપણે લેતા હોઈએ। હા, અને ખાસ કે આપણે જ્યારે નાના હોઈએ એ ટાઈમે વ્રત અને ગોયરો કરતા હોઈએ છીએ, અને એક ટાઈમ જમવાનું હોય એટલે પેટ ભરીને જમાય એવા પર્પઝથી આ બધી ડીશો બનતી હોય છે। ફાળા શેકાઈ ગયા છે, હવે એમાં ફ્રેશ કોપરું લઈએ છે, ઝીણું છીણેલું છે લગભગ
2 ટુ 3 ટેબલસ્પૂન જેટલું લઈશું. કેવું શેકવાનું છે કોપરાને? કોપરું સાધારણ સેજ ગરમ થાય એટલું જ રાખીશું, કેમ કે વધારે શેકીશું તો કોપરું લાલ થઈ જશે. ઘીમાં સાધારણ કોપરું શેકાય ત્યાં સુધી કર્યું. હવે 200 ml દૂધ લઈએ છે. આ ખીરની અંદર જ્યારે આખી ખીર રેડી થઈ જશે ત્યારે ઘઉંના ફાળાના જે ચંક્સ છે એ ખાવામાં આવે એટલે બહુ સરસ ટેસ્ટ. યસ, એકદમ સરસ ફૂલીને સોફ્ટ થઈ જતા હોય છે. સિજલફિન, તમારા વખતે તમારા મમ્મી તમને કઈ કઈ ડિશ બનાવી આપતા? મને દહીં અને દહીંમાંથી બનતી ડિશિસ વધારે ભાવતી હતી. અચ્છા. એટલે શ્રીખંડ છે, દહીં છે, એ બધી આઈટમ પૂરી સાથે ખવાતી હોય એ લેતા હતા. મને એક શીંગનો લાડુ ખૂબ ભાવે. અચ્છા. હા, એટલે એ તમે હરતા ફરતા પણ ખાઈ શકો. શીરો છે, શીરો જ્યારે ગરમ બનતો હોય ત્યારે વધારે સરસ લાગે. એવી બધી ડિશિસ વધારે ખાઈએ. ડ્રાય ફ્રૂટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ ઓછો હતો. જ્યુસીસ, અલગ અલગ શેક અને જ્યુસ એ વધારે પીએ. ક્યાં સુધી કુક કરીએ છે? લગભગ 4-5 ઉભરા લાવીશું, જેથી કરીને કોપરું પણ સોફ્ટ થઈ જશે, ઘઉંના ફાળા છે એ પણ સોફ્ટ થશે અને દૂધ પ્રોપર ઉકળી જશે. લગભગ 4-5 ઉભરા લાવી દીધા છે. સાધારણ દૂધ પણ થોડું થીક થયું છે. હવે ગળપણ એડ કરીએ. ગળપણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો. અત્યારે લગભગ 5-6 ટેબલસ્પૂન ખાંડ નાખીશું. વ્રતમાં ખાસ કરીને બહુ જ ગળ્યું ગળ્યું ખાવાથી મોઢું ભાંગી જતું હોય છે, એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો. ઇલાયચી પાવડર કેટલો લઈશું? અરાઉન્ડ 1 ટીસ્પૂન. જાયફળ લઈશું. કેસર વાળું દૂધ એડ કરીએ. રેડી છે, ગેસ ઓફ કરીશું. ઘઉંના ફાળા ખૂબ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે અને સાધારણ ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે. ખીર રેડી છે, આ એની એક સાઇન છે. ઓકે. બદામની કતરણ એડ કરીએ, અરાઉન્ડ 2 ટેબલસ્પૂન. પિસ્તા, આ ખીર ગરમ અને ઠંડી બંને ફોર્મમાં તમે સર્વ કરી શકશો. અત્યારે આપણે ગરમ લઈએ છે. ઓકે. ખીરને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરશું. તો રેડી છે એકદમ ગરમ ગરમ એવી બ્રોકન વીટ ખીર. યસ.
ખીર બનાવવા માટે જોઈશે ઘી 1 ટીસ્પૂન બાફેલા ઘઉંના પાડા 3/4 કપ લીલું નાળિયેર 2 થી 3 ટેબલસ્પૂન દૂધ 200 ml ખાંડ 5 થી 6 ટેબલસ્પૂન ઇલાયચી પાવડર 1 ટીસ્પૂન જાયફળ પાવડર 1/4 ટીસ્પૂન કેસરવાળું દૂધ 1 ટીસ્પૂન બદામની કતરણ 2 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ 1 ટીસ્પૂન બ્રોકન વેટ ખીર બનાવવા માટેની રીત સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ તેમાં બાફેલા ઘઉંના ફાડા ઉમેરી શેકી લો ત્યારબાદ તેમાં લીલું નાળિયેર ઉમેરી શેકી લો હવે તેમાં દૂધ ઉમેરી 4 થી 5 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી લો ત્યારબાદ તેમાં ખાંડ ઇલાયચી પાવડર જાયફળ પાવડર કેસરવાળું દૂધ બદામની કતરણ અને પિસ્તાની કતરણ ઉમેરી મિક્સ કરી લો હવે ખીરને માટીની કુરડીમાં લઈ સર્વ કરો તો તૈયાર છે વેલકમ બેક ટુ યોર ફેવરિટ રસોઈ શો આ વખતે વ્રત આવે છે એટલે બધી જ મમ્મીઓને એમની ડોટર્સને શું બનાવીને ખવડાવું એ બધું જ કન્ફ્યુઝન દૂર થઈ જશે તો ચાલો હવે શીખી લઈએ વધુ એક નવી વેરાયટી મસાલા પૂરી સિચલબેન હવે મસાલા પૂરી બનવાની છે શું ખાસિયત કહી શકાય આ પૂરીની તમે રેગ્યુલર પૂરી ખાતા હો એના કરતાં કંઈક ડિફરન્ટ લાગે બહુ સરસ ટેસ્ટ નું ફિલિંગ અંદર આપણે મૂકીએ છીએ સ્ટફ પૂરી બનશે હા હા સ્ટફ પૂરી બનશે એટલે એને તમે શ્રીખંડ સાથે ખાઓ કે અત્યારે આપણે આગળ ખીર બનાવી એની સાથે ખાઓ અથવા એકલી પણ ખાઓ તો પણ સરસ લાગશે ઓકે સામગ્રી જોઈ લઈએ ઘઉંના લોટની બાંધેલી કણક છે એની સાથે મરી પાવડર છે તલનો પાવડર છે કોપરાનું છીણ દળેલી ખાંડ શિંગદાણાનો ભૂક્કો છે સાથે ખજૂરની પેસ્ટ છે મિક્સ નટ્સ છે અને લીંબુનો રસ ઓકે શરૂ કરીએ હા ફર્સ્ટ આપણે એક ફિલિંગ રેડી કરીએ શિંગદાણાનો પાવડર લઈએ છે શિંગદાણાને શેકી અને ક્રશ કરેલા છે ઓકે 2 ટેબલસ્પૂન તલનો પાવડર લઈએ છે એને પણ શેકી લીધેલા છે 2 ટેબલસ્પૂન મિક્સ નટ્સ છે જેમાં બદામ પિસ્તા અને અખરોટ છે એ પણ લઈશું 2 ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ 2 ટેબલસ્પૂન મરી પાવડર લઈએ છે 1 ટીસ્પૂન લીંબુનો રસ અડધા નંગ લીંબુનો રસ લીધેલો છે એની સાથે ખજૂરનો પલ્પ લીધેલો છે ખજૂરને બાફી અને એને ગાળી લીધેલું છે એ લઈશું જરૂર પ્રમાણે લેવાનું છે અત્યારે 1 ટીસ્પૂન જેટલું લઈએ છે દળેલી ખાંડ લઈએ છે 1 ટેબલસ્પૂન બધું જ મિક્સ કરી લઈએ સ્ટફિંગમાં દરેક ઇન્ગ્રેડિયન્ટ એવા છે કે જે ભાવે પણ ખરા અને એનાથી હેવી પેટ પણ લાગે હા એ પૂરી તમે એકલી પણ ખાઓ તો પણ સરસ લાગશે ગૌરી વ્રતમાં જ્યારે પૂજા કરવા જવાનું હોય અને પછી ત્યાંથી ડિરેક્ટ સ્કૂલે જવાનું હોય તો ઉતાવળ થતી તમારે ક્યારે હા ખરું ને વહેલું ઉઠવું પડે પણ તે વખતે સ્કૂલમાં એલાવ હતું કે થોડા લેટ જઈએ તો ચાલી જાય હા પણ એ અમુક ટાઈમ લિમિટ સુધી પણ એનું જે એક્સાઇટમેન્ટ ને એ જે ક્રેઝ હોય ને એ પણ અલગ છે યસ અને પાછું પૂજા કરવા જઈએ ને એટલે ત્યાં ઓલરેડી ઘણી બધી છોકરીઓ લાઈનમાં ઊભી હોય ઘણી બધી છોકરીઓ પૂજા કરતી હોય એટલે આપણને એવું થાય ક્યારે આપણો નંબર આવશે ક્યારે પૂજા પતશે ને ફટાફટ સ્કૂલે પહોંચીએ એ દરમિયાન તો ક્યારે પણ કાળા કપડા નતા પહેરતા પછી બિંદી કરીએ મહેંદી હાથમાં મૂકીએ બહુ જ મજાના દિવસ હતા એક મહેંદીનો ક્રેઝ ખરો કે અગાઉથી મહેંદી દરેક ગર્લ્સના હાથમાં હોય જ હા સ્ટફિંગ રેડી છે હવે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે ઓકે કદાચ બાઇન્ડિંગ પ્રોપર ન આવે તો ખજૂરનો પલ્પ એડ કરી શકાય
ગૌરીવ્રતમાં જ્યારે મીઠું ન ખવાતું હોય એ વખતે લીંબુનો રસ અને મરી પાવડર એ બંનેનું તમે કોમ્બિનેશન લો ને તો મીઠાની ગરજ સારશે. સ્ટફિંગ રેડી છે, હવે પૂરી વણી લઈએ. ઓકે. એક કપ ઘઉંનો લોટ લઈ જરૂર પ્રમાણે તેલનું મોણ લીધેલું છે, શીંગ તેલ લેવાનું છે અને પાણીથી લોટ બાંધેલો છે. ગૌરી વ્રતમાં તમે શીંગ તેલ અને ઘી એ સિવાય બીજું કંઈ ન લઈ શકો. હા, તમે બિસ્કિટ કે એવું કંઈ બનાવો તો વ્હાઈટ બટર યુઝ કરી શકાય. વન ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ લઈશું. પ્રોપર પ્રેસ કરી, હા, હાથેથી પ્રોપર પ્રેસ કરીને પછી વણીએ છે. કેવી પૂરી બનીએ છે? થોડી મીડિયમ થીક રાખીશું. આવી જ રીતે બધી પૂરી બનીએ છે. ઓકે. સરસ મજાની એકદમ હેલ્પફુલ રહે વ્રતમાં એવી પૂરી અત્યારે સ્ટફ થઈ રહી છે. એ સ્ટફ થઈને રેડી થાય ત્યાં સુધી આપણે લઈ લઈએ શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ યોર ફેવરિટ રસોઈ શો. પૂરીઓ પ્રોપર સ્ટફ થઈને રેડી છે, હવે એને તળી લઈએ. સેજલબેન, તળી લઈએ. એક વખત હાઈ ફ્લેમ પર રાખી અને પછી મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર થવા દઈશું. આ ઘઉંનો લોટ છે એટલે પૂરીને ગરમ ગરમ જ ખાવાની તો સરસ ફરસી લાગશે. મમ્મીએ જ્યારે એકટાણું કરવા બેસાડ્યા હોય ને તો એ રસોડામાં હોય ને આપણને નીચે બેસાડી જ દીધા હોય અને પછી ગરમા ગરમ પૂરીઓ એક પછી એક આવતી જ જાય. ગરમ હોય તો ભાવે, વધારે ખાવાની ઈચ્છા થાય. પૂરી તળાઈ ગઈ છે. સ્ટફ મસાલા પૂરી રેડી છે, સર્વ કરીએ. ઓકે. તો રેડી છે એકદમ ગરમા ગરમ મસાલા પૂરી. યસ. મસાલા પૂરી બનાવવા માટે જોઈશે સ્ટફિંગ. બનાવવા માટે શેકેલી શીંગનો પાવડર 2 ટેબલ સ્પૂન, તલનો પાવડર 2 ટેબલ સ્પૂન,
મિક્સ નટ્સ પાવડર 2 ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ 2 ટેબલ સ્પૂન મરી પાવડર 1 ટીસ્પૂન લીંબુનો રસ 1 ટીસ્પૂન ખજૂરનો પલ્પ 1 ટીસ્પૂન દળેલી ખાંડ 1 ટેબલ સ્પૂન તેલ 1 ટીસ્પૂન અન્ય સામગ્રીમાં ઘઉંના લોટની બાંધેલી કણક 1 કપ તેલ તળવા માટે મસાલા પૂરી બનાવવા માટેની રીત સૌ પ્રથમ એક બાઉલમાં શીંગનો પાવડર તલનો પાવડર મિક્સ નટ્સ પાવડર કોપરાનું છીણ મરી પાવડર લીંબુનો રસ ખજૂરનો પલ્પ અને દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે તેમાં તેલ ઉમેરી ફરીથી બરાબર મિક્સ કરી લો હવે ઘઉંના લોટની બાંધેલી કણકની પૂરી વણી વચ્ચે સ્ટફિંગ મૂકી કવર કરી ફરીથી પૂરી વણી લો પૂરીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો તો તૈયાર છે મસાલા પૂરી એક કપ ઘઉંના ફાળાને અડધો કલાક પાણીમાં પલાળી રાખી ફાળા ડૂબે તેટલું પાણી લઈ તેને 3 મિનિટ માઇક્રો કરવાથી ફાળા સરસ ચડી પણ જાય છે અને છૂટા પણ રહે છે હાય સ્મિતાબેન કેમ છે તું બસ મજામાં તમે કેમ છો એકદમ ફાઇન સ્મિતાબેન આજે તો વોર્મ એન્ડ કુક સલાડ શીખવવાના છો તમે ઘણા બધા રેસ્ટોરન્ટમાં અત્યારે તો સલાડના સ્પેશિયલ સેક્શન હોય છે ઘણી બધી સલાડની વેરાયટીઝ હોય છે અને બહુ જ બધા સ્પેશિયલ સલાડ એવા પણ હોય છે કે જે બધાથી અલગ તરી આવે આજે આપણે જે વોર્મ એન્ડ કુક સલાડ બનાવવાના છે એ એવા સલાડથી કેવી રીતે અલગ તરી આવે એટલે સલાડની હવે એટલી મોટી વાઇડ એમ કે કેટેગરી થઈ ગઈ છે યસ એમાં આ ખાસ એમ કે મોનસૂનમાં તમને ગમે ગરમ ગરમ પણ એટલું પણ ગરમ નહીં હા હુંફાળું હુંફાળું એટલે એમ કે જ્યારે વરસાદની સીઝન હોય ત્યારે તમને ખાવું ગમે એવી રીતના આપણે બનાવીએ ઓકે તો પછી અત્યારે સરસ મજાનું ગ્રીલ્ડ પાઇનેપલ સેલેડ બનવાનું છે એના માટેની સામગ્રી જોઈ લઈએ ચોક્કસ પાઇનેપલ કાકડી મકાઈ કોથમીર ટામેટા ચીલી સોસ ખાંડ મીઠું લીંબુ લાલ મરચાં અને બટર બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં પણ પાઇનેપલ જે આપણે ગ્રીલ કરીને કરીએ ને એટલે એના કોમ્બિનેશન સાથે બહુ જ મજા આવે ખાવાની અને ગ્રીલ્ડ પાઇનેપલ એટલું પણ એટલું મસ્ત લાગતું હોય છે ને શરૂ કરીએ ચોક્કસ સૌ પહેલા એક મિક્સિંગ બાઉલમાં બધું મિક્સ કરી લઈએ ઓકે એક નાની કાકડી છે એકદમ ઝીણી ઝીણી એને સુધારવાની નાનું ટામેટું 20 સીડેડ ટોમેટો લઈએ છે હા એટલે શું થાય કે જે પલ્પનું કરીએ ને તેમાંથી વધારે પાણી છૂટે ને એવું થાય ને આપણે એનું ટોપિંગમાં કરવું છે એટલે એ જ લીધું છે ઓકે એક નાની ચમચી ચીલી સોસ છે અચ્છા એટલે ઘરે જ ચાસણીમાં તમારે મરચાની પેસ્ટ એડ કરી દેવાની લાલ મરચા જે આખા આવે ને અત્યારે સીઝનમાં એને પલાળી એની પેસ્ટ કરીને ચાસણીમાં નાખી દેવાની એટલે બહુ જ સરસ સ્વીટ અને તીખો ખટાશ એમાં આપણે એડ નથી કરેલી એટલે ખટાશ માટે એક નાની ચમચી લીંબુ લઈએ છે ઓકે એક લાલ મરચું જે તીખું છે અને એક નાનું લીલું મરચું મીઠું અને કોથમીર એટલે જે ચીલી સોસ હોય ને એનાથી શું થાય કે ચાસણી આપણે ખાંડ એડ કરીએ તો પણ મીઠાશ તો આવવાની જ છે પણ જે ચીલી સોસ આપણે બનાવીએ એટલે ખાંડની ચાસણી થાય એટલે એનું એક સલાડમાં ગ્લેઝ બહુ સરસ આવે ચમક એક હોય ને એટલે વાપરીએ તો વધારે ગમે એમ અને ટેસ્ટ પણ એન્હાન્સ થાય હા અત્યારે આપણે પાઇનેપલ સાથે કાકડી ટોમેટો પછી કોર્ન્સ લઈ રહ્યા છે પણ એના સિવાય બીજા કયા કોમ્બિનેશન સારા લાગે તમારે ગાજર એડ કરવું હોય તો કરી શકાય બ્રોકોલી કરવી હોય તો પણ પાઇનેપલ ઉપર કરવું છે એટલે એમ કે પાઇનેપલનો ટેસ્ટ ને પણ વધારે એન્હાન્સ કરીને પ્રોમિનન્સી એને આપવી છે એટલે જો બીજા વધારે ફ્લેવર્ડ વાળા વેજીટેબલ્સ વાપરીએ તો એટલી મજા ના આવે એવું લાગે આપણને અને વોર્મ સલાડ કરવું છે એટલે જ્યારે બી કરીએ ત્યારે મકાઈ જે છે એને એકવાર કાં માઇક્રોવેવ કરી દેવાના એટલે એકદમ ગરમ ગરમ એડ કરવાના
અને યા તો એમ કે ગરમ બાફીને જ લઈ શકો. આ વોર્મ એન્ડ કુક સલાડનો આજે આપણે જે સબ્જેક્ટ શીખવવાના છે એમાં સલાડને પહેલાથી બનાવીને રાખી શકાય કે પછી જ્યારે ખાવું હોય ત્યારે જ બનાવવાનું? ના, એટલે વોર્મ એટલે એમ કે તમે કરી રાખો ને પછી એને ગરમ કરો તો એટલી મજા ના જ આવે. તમે પાઇનેપલ ગ્રીલ કરો તો ગરમ ગરમ જ, જસ્ટ એમ કે ગ્રીલ થયેલું પાઇનેપલ ખાવ તો જ એમ કે મજા આવે. અને પહેલેથી ગ્રીલ કરીને રાખો અને પછી ફરી ગરમ કરો તો એ સલાડનો ટેસ્ટમાં બહુ ડિફરન્સ આવે. એટલે એમ કે જસ્ટ થાય અને ખાવ, એવી રીતના જ આ સલાડ ખાવાની મજા આવે. એટલે આ જો કરી મૂકી દીધું છે આપણે, તો જે ઉપર ટોપિંગ કરવું છે એ તૈયાર છે. ઓકે, તો ગેસ ઓન કરશો. અને પાઇનેપલની થોડી એમ કે બહુ જ પાતળી નથી લીધી, ચાટી સ્લાઈસ લીધી છે. કે એક તો ગ્રીલ થશે એટલે થોડું નરમ થઈ જશે, એટલે બહુ જ પાતળી હોય ને તો તમે એમ કે ધારો કે હાથમાં લઈને ખાવું હોય તો ન ખાઈ શકો. અને એની ઉપર સેજ બટર લગાડી દઉં છું એક બાજુ અને પછી મૂકવાનું. હમણાં ગ્રીલ થશે એ થોડું થોડું બટર લગાડી ઉપર અને જ્યારે ઉલટાવશું અને પાઇનેપલ માં પણ જે સ્વીટનેસ છે એ પણ રિલીઝ થશે ગરમ કરશું એટલે. અને હજી એક બાજુ ગ્રીલ થાય એટલે આમ જોઈ લેવાનું કે હજી કડક એકદમ પિંકિશ જેવું ગ્રીલ થવા દેવું છે આપણે. અને થોડી ખાંડ આમ કરીએ છે અને પછી એને જ્યારે ઉલટાવશું એટલે શું થશે કે ખાંડ ઓગળશે અને એનું જે કેરેમલાઇઝ થાય એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. એટલે આવી રીતના દળેલી ખાંડ નહીં, આ જ ખાંડ લેવાની. આટલું થવા દેવાનું અને આ સાઈડ પર કેરેમલાઇઝ થવું છે એટલે વધારે રાગ આવશે. સોફ્ટ પણ બહુ સરસ થઈ જશે પાઇનેપલ. એમને પણ આપણે પાઇનેપલ લો ને ખાઓ તો પણ બહુ બહુ ટેસ્ટી લાગે. ગ્રીલ થતા આશરે કેટલો સમય લાગે છે એટલે જોવાનું, એમ કે તમે તાપ રાખ્યો છે એકવાર બ્રાઉન થઈ જાય એટલે 2 કે 3 મિનિટમાં જો આવી રીતના અચ્છા થઈ જશે છે ને એકદમ બહુ સરસ કલર આવે. બસ ગેસ બંધ કરી દઈશું અને આને ડાયરેક્ટ સર્વિંગ પ્લેટમાં જ મૂકશું. અને આ પણ થોડું વોર્મ જ છે
તો તૈયાર છે ગ્રીલ પાઇનેપલ સેલેડ. યસ, એકદમ કલરફુલ અને ટેસ્ટી. હા, પાઇનેપલ સેલેડ બનાવવા માટે જોઈશે પાઇનેપલની સ્લાઈસ 3-4 સ્લાઈસ, બાફેલા મકાઈના દાણા 1-2 ટેબલ સ્પૂન, ઝીણી સમારેલી કાકડી 1 નંગ, ટામેટા 1-2 ટેબલ સ્પૂન, ચીલી સોસ 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, લાલ અને લીલા મરચાં 1 નંગ, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર 1 ટેબલ સ્પૂન, ખાંડ 1 ટેબલ સ્પૂન, બટર 1-2 ટીસ્પૂન. ગ્રીલ્ડ પાઇનેપલ સેલેડ બનાવવા માટેની રીત. ટોપિંગ બનાવવા માટે એક બાઉલમાં ઝીણી સમારેલી કાકડી, ટામેટા, ચીલી સોસ, લીંબુનો રસ, લાલ અને લીલા મરચા, મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં બાફેલા મકાઈના દાણા ઉમેરી મિક્સ કરી લો. હવે પાઇનેપલની સ્લાઈસને બટર લગાવી તવા પર લઈ ઉપરથી ખાંડ ભભરાવીને ગ્રીલ કરી લો. હવે પાઇનેપલની સ્લાઈસને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી બનાવેલું ટોપિંગ મૂકી સર્વ કરો. તો તૈયાર છે ગ્રીલ પાઇનેપલ સેલેડ. વેલકમ બેક ટુ યોર ફેવરિટ રસોઈ શો. ચાલો હવે શીખીશું એકદમ હેલ્ધી એવું હની ચીલી સ્પ્રાઉટ સેલેડ. સ્મિતાબેન, હવે સરસ મજાનું એવું હની ચીલી સ્પ્રાઉટ સેલેડ બનવાનું છે અને સ્પ્રાઉટ્સ છે એટલે ઇટસેલ્ફ બહુ જ હેલ્ધી હશે અને સલાડનો ઇન્ટરકેમ પણ આપણા બોડી માટે ખૂબ જ હેલ્ધી હોય. હા, આ સલાડની જો વાત કરીએ તો આ સલાડની સ્પેશિયાલિટી શું કહી શકાય? સ્પેશિયાલિટી એમ કે આપણે જે સ્પ્રાઉટ્સ રૂટીનમાં બી આપણે સલાડમાં વાપરતા જોઈએ છે, યસ, પાને એકદમ ગરમ ખાવા છે અને સાથે એકદમ સ્પાઈસી. અચ્છા, આદુ લસણ મરચું બધું એમ કે ચડિયાત અને એને થોડા કૂક કરેલા હશે અને એની સાથે ક્રંચ એડ કરવા માટે આપણે કેબેજ એડ કરીએ. શું વાત છે! અને કેબેજ બી રૂટીન આપણે ખમણીને નાખતા હોઈએ કે આમ નાના નાના ચપ્પાથી એમ કરીએ. આ બહુ મોટા ચંક્સ રાખ્યા છે એટલે કે જ્યારે તમે ખાઓ ત્યારે મગ જે છે સ્પ્રાઉટ્સ એ થોડા કૂક હોય અને પેલું કાચું પાકું જેને કહી શકાય એવું હોય એટલે બેના ક્રંચનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે અને ખૂબ તીખું અને ચોમાસાની સિઝન હોય એટલે ગળ્યું તીખું ખાવ તો મજા જ આવે. બહુ જ મજા પડી જાય એટલે જે સ્પાઈસી ખાવાના શોખીન હશે ને એમના માટે તો આ બેસ્ટ ઓપ્શન રહેશે. એટલે પર્ટિક્યુલરલી આ સેલેડ જો તમે બહુ જ ઓછું મરચું ને ઓછું લસણ આદું કરીને ખાવ તો એમ કે એવું કહી શકાય કે બહુ મજા જ ના. હા, અચ્છા, હા, એટલે મસાલા તો આગળ પડતા જોઈશે જ. ચાલો તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. કોબી, સ્પ્રાઉટ્સ છે, લીંબુ, મીઠું, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાની પેસ્ટ અને મધ. ઓકે, સૌથી પહેલાં શું કરીશું? સૌથી પહેલાં આમાં જે કોબીજ છે એને જસ્ટ સ્ટર ફ્રાય કરીને રાખવી છે એટલે એકદમ ક્રન્ચી લાગે એટલે પહેલાં આપણે એને કરી લઈએ. ઓકે, એક ચમચી જેટલું તેલ લઈએ છે અને થોડું જ ગરમ થાય ત્યારે એકલા લાલ મરચાની પલાયેલી પેસ્ટ છે પણ આ પેલું કાશ્મીરી મરચું આવે એ છે એટલે એટલી બધી એનામાં તીખાશ નથી હોતી એટલે એ થોડીક લઈએ અને સેજે જ એને આમ ગરમ થવા દેવાનું. સેજ ગરમ થાય એટલે જો બહુ જ મોટા મોટા ચોરસ બધા જ કર્યા છે મેં મોટા એવા જ રાખવાના. એક બાઉલ છે એના ભાગનું મીઠું એડ કરીએ આમાં આદુ લસણ કે કઈ જાય નથી કરતા જસ્ટ લાલ મરચાની જે તીખાશ છે એ અને સોલ્ટ.
અને ખૂબ કુક પણ નથી કરતા. અચ્છા, આવી રીતે સ્ટર ફ્રાય કરીએ છીએ. જસ્ટ બસ આટલું સ્ટર છે. એટલે જ્યારે ફણગાયેલા મગ સાથે તમે ખાવ ને તો બહુ જ સરસ ટેસ્ટ આનો અને પેલું લસણ વાળો એ બે ભેગો આવે તો બહુ જ સરસ લાગતો હોય છે. અને કેબેજ નો ક્રંચ એકદમ સરસ મળી રહેશે. બસ ગેસ બંધ કરી દેશું. ઓકે, અને લાલ મરચા ની પેસ્ટ છે એ ગરમ થાય ને એટલે એની ફ્લેવર પણ બહુ સરસ આવે. એ લઈને અમે ટ્રાન્સફર કરીશું. અમસ્તુ પણ એકલું આવી રીતના કેબેજ તમે ખાવ ને તો પણ તમને બહુ ગમે. સાચી વાત છે. તો જે કેબેજ નો પોર્શન છે આપણે સ્ટર ફ્રાય કરીને રાખ્યો છે, હવે સ્પ્રાઉટ્સ કરીએ. ઓકે, આમાં પણ એક ચમચી જેટલું તેલ લઈએ છીએ. તેલ થોડું ગરમ થાય એટલે એક મોટો આદુનો પીસ છે અને ઓછામાં ઓછી 6-8 લસણની કળી છે. એક બાઉલ જ સ્પ્રાઉટ્સ છે એને માટે તો એકદમ એમ કહી શકાય કે ચડિયા તો. હની અને ચીલીનું કોમ્બિનેશન જ્યારે એડ કરો ને ત્યારે એકદમ ચડિયાતા મસાલા હોય ને તો જ એ વધારે એમ ટેસ્ટી લાગે. બિલકુલ તીખાશ ન હોય અને તમે હની એડ કરો તો તમને એટલું ખાવાની મજા જ ના આવે. કેવી સાતળી છે આ પેસ્ટ ને? સેજ આમ ચડી જાય એમ થોડુંક આદુ, બસ એટલું. અચ્છા, સેજ ગુલાબી થઈ ગયું, થોડી પેસ્ટ લાલ મરચાની નાખીએ. આમાં પણ તીખાશ? હા. એને પણ સેજ જ સ્ટર ફ્રાય જેવું સેજ કરો. પછી એક વાટકો સ્પ્રાઉટ છે. પહેલા એકવાર બધું મિક્સ કરી લઈએ. એટલે થોડુંક આવી રીતના શેકી લીધા જેવું એમ કે મસાલો અંદર મસ્ત થઈ જાય. હા, અને હવે સ્પ્રાઉટ્સ ને આપણે ચડવા દેવા છે. અચ્છા, એટલે એમાં પાણી એડ કરશું. ઓલમોસ્ટ 1 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. અચ્છા, અત્યારે સોલ્ટ પણ એડ કરી દઈએ. લસણ ખૂબ ચડિયાતું છે એટલે સોલ્ટ થોડું ઓછું હોય તો વધારે સારું રહે. યસ, અને આજે આદુ લસણ મરચા બધાનો આગળ પડતો ટેસ્ટ છે ને એના લીધે હજુ તો કુક થઈ રહ્યું છે પણ એટલી સરસ અરોમા આવી રહી છે ને અત્યારે એની. પર્ટીક્યુલરલી ચોમાસામાં અને એમાં છે ને સ્પ્રાઉટ્સ ખાવા વધારે ગમતા હોય અને સ્પ્રાઉટ્સ થઈ બી બહુ સરસ જલ્દી આવે. યસ, અને આમાં મિક્સ સ્પ્રાઉટ્સ સારા લાગે? ના, હની ચીલી કરો તો મગમાં જ સરસ લાગે. બસ આને 2-5 મિનિટ ચડવા દઈએ, ખુલ્લા જ રાખીને કરશું. ઓકે, હની ચીલી સ્પ્રાઉટ્સ માટે અત્યારે સ્પ્રાઉટ્સ કુક થઈ રહ્યા છે તો આપણે ત્યાં સુધી લઈ લઈએ શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ યોર ફેવરિટ રસોઈ શો. ચાલો હવે જોઈ લઈએ સલાડની આગળની પ્રોસેસ. સ્મિતાબેન, સ્પ્રાઉટ્સ કુક થઈ ગયા છે? હા, એકદમ જો સરસ થઈ ગયા, ચડી પણ ગયા. તો હવે લેમન એડ કરીએ. ઓકે, એક ચમચી જેટલું લીંબુ એડ કરીએ અને એક મોટી ચમચી મધ. અચ્છા,
એક વાર મધ એડ કરીએ પછી ગેસ તરત બંધ કરી દેશું. અને આજે કેબેજ છે એને આપણે એક સ્ટર ફ્રાય કરીને રાખી છે ને, એટલે આમ કેવું કહેવાય, કાચી પાકી ચડી ગયો એટલે એનો ક્રંચ બહુ જ સરસ રહે. અને એની સાથે આને મિક્સ કરી દે. આવી રીતે મિક્સ કરી દે. તો સલાડ તૈયાર છે, તો સર્વ કરીએ. તો તૈયાર છે હની ચીલી સ્પ્રાઉટ્સ. યસ, અને આવું ગરમા ગરમ સલાડ ઘરના સભ્યો સામે સર્વ કર્યું હોય તો પછી કોણ બાકી રહે ખાવામાં, મજા જ આવે. યસ, હની ચીલી સ્પ્રાઉટ્સ બનાવવા માટે જોઈશે કોબી સ્ટર ફ્રાય કરવા માટે તેલ 1 ટીસ્પૂન, કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ 1/2 ટીસ્પૂન, કોબીના પાન 1 કપ, મીઠું સ્વાદ અનુસાર. સ્પ્રાઉટ્સનું મિશ્રણ બનાવવા માટે તેલ 1 ટીસ્પૂન, ક્રશ કરેલું આદું 1 ટુકડો, ક્રશ કરેલું લસણ 6-8 કળી, કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ 1/2 ટીસ્પૂન, સ્પ્રાઉટ્સ 1 કપ, લીંબુનો રસ 1 ટીસ્પૂન, મધ 1 ટેબલસ્પૂન, પાણી 1 કપ, મીઠું સ્વાદ અનુસાર. હની ચીલી સ્પ્રાઉટ્સ બનાવવા માટેની રીત, સૌ પ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ ઉમેરી કોબીના પાન અને મીઠું લઈ પાનને સાંતળી લો. હવે કોબીના પાનને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ બીજા પેનમાં તેલ લઈ તેમાં આદુ લસણની પેસ્ટ, કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ અને સ્પ્રાઉટ્સ ઉમેરી મિક્સ કરી સાંતળી લો. હવે તેમાં પાણી અને મીઠું ઉમેરી 2-3 મિનિટ માટે કૂક કરી લો. છેલ્લે તેમાં લીંબુનો રસ તથા મધ ઉમેરી મિક્સ કરી લો. હવે મિશ્રણને કોબીના મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે હની ચીલી સ્પ્રાઉટ્સ. બીટને સલાડમાં વાપરવું હોય ત્યારે એની 2 ઇંચ જેટલી દાંડી રાખી એને પાણીમાં ઉકાળો અને પાણીમાં ત્યારે 2 ચમચી વિનેગર એડ કરો તો એનો કલર એકદમ સરસ રહેશે. આજની બનાવેલી ખીર અને પૂરી તો હું આ વ્રત વગર પણ બનાવીને ખાવાની છું, અને સલાડ તો ક્યાં વાત હે, મજા પડી ગઈ. આવી જ અદ્ભુત વાનગીઓ સાથે આપણે કાલે ફરી મળવાનું છે, પણ અત્યારે મને વિદાય આપો. અને હા, જો તમારે આ રસોડે આવવું હોય ને તો તમારી સરસ મજાની વાનગીની રીત અમને લખી મોકલાવજો, અને સાથે સાથે તમારું નામ, સરનામું અને ફોન નંબર લખી મોકલાવજો. એના માટે પત્ર લખજો અમને આ સરનામે, રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@thecolorsgujarati.com.